स्वयंभू लॉकडाउन नमस्कार सांजना चार वागी रहा है आप जो शुरू कर चुका छो गुजरात नंबर वन न्यूज चेनल जी चोवीस कलाक हूँ जनक वात साबरकांठा जिला हिम्मतनगर हाथरोल गाम थी कर लिए तो स्वैच्छिक लॉकडाउन त्या करायु छे। हाथरोल गाम में एक सप्ताह माटे स्वैच्छिक लॉकडाउन छे। गाम में 16 कोरोना पॉजिटिव केस आया छे। ग्राम पंचायते कोरोना संक्रमण घटाड़वा माटे आ निर्णय कर्यो छे। साबरकांठा जिला में पोशीना खेड़ब्रह्मा वडाली विजयनगर ईडर पुसरी तखतगढ़ में पण स्वैच्छिक लॉकडाउन छे। अने हवे वधु एक गाम हाथरोल गामे कारण के एक साथ 16 पॉजिटिव केस आए तो आप समझी शको छो कि आखा गाम में कोरोना प्रसरी शके छे। अने आजूबाजू ग्राम में पण कोरोना प्रसरी शके छे तो हाथरोल गामना लोकोए आ निर्णय कर्यो छे कि तेओ पण स्वैच्छिक लॉकडाउन करशे। शैलेश अमर से जोड़ाई गया छे हिम्मतनगर थी। शैलेश हाथरोल गाम में स्वैच्छिक लॉकडाउन शुं विगतो? વાત કરીએ તો જે લોકડાઉન બાદ અનલોક પાંચ બાદ પણ હવે જે દિન પ્રતિદિન જે કોરોનાના કેસ છે એ વધી રહ્યા છે। ગ્રામ્ય લેવલમાં પણ સ્પષ્ટ ફેરફારો થઈ ચૂક્યા છે। ત્યારબાદ તેને લઈને જે સાબરકાંઠા જિલ્લાના વડાલી છે વિજયનગર છે આ જે તાલુકાઓ વારંવાર જે સ્વયંભૂ લોકડાઉન કર્યું હતું ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકડાઉન છે। તેના ગઈકાલે જે હાથરોલ છે હાથરોલ ગામમાં જે રેપિડ ટેસ્ટ કરાતા લગભગ 16 જેટલા પોઝિટિવ કેસ આવતા ગામ લોકોએ બી કોરોનાને અટકાવવા માટે સ્વયંભૂ નર્મદામાં જંગલ સફારી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે। ટેન્ટ સિટી ખાતે ગુજરાતના ટૂર ઓપરેટરનું સેમિનાર યોજાયું છે। લોકડાઉનના સમય બંધ કરવામાં આવ્યો હતો। આ જંગલ સફારી પ્રવાસીઓને કેવી રીતે લાવી શકાય તે અંગે ચર્ચાઓ થઈ સરકારની ગાઈડલાઈન ચુસ્તપણે અહીંયા પાલન પણ કરાશે। 1 ઓક્ટોબરથી નર્મદાનો જંગલ સફારી ખુલ્લું મુકાશે। ગુજરાત ટૂર ઓપરેટરનો સેમિનાર પણ યોજાયો ટેન્ટ સિટી ખાતે। લોકડાઉનના સમય બંધ કરવામાં આવ્યો હતો। આ જંગલ સફારી પ્રવાસીઓને કેવી રીતે લાવી શકાય તે અંગે પણ ચર્ચાઓ થઈ છે। સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું પણ રહેશે। નર્મદામાં જંગલ સફારી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે। જયેશ તુષી જોડે કે જયેશ આખરે ઘણા લાંબા સમય બાદ આ જંગલ સફારી ખોલવા જઈ રહી છે, કઈ રીતે ખુલશે શું વિગતો? ચોક્કસજનક કહી શકાય કે પ્રવાસીઓ માટે ખૂબ જ એક આનંદના સમાચાર છે કે ગત માર્ચ મહિનાથી જે કોવિડ-19 ને કારણે જે પ્રવાસન સ્થળો બંધ હતા અને ખાસ કરીને ગુજરાતભરના અને દેશભરના તમામ પ્રવાસન સ્થળો બંધ છે ત્યારે હવે જંગલ સફારી અને કેટલાક ઝૂ ખોલવાની સરકારે પરમિશન આપી છે ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી જે જંગલ સફારી છે લગભગ 370 એકર જમીનમાં વિસ્તરાયેલું આ જંગલ સફારી છે અને તેમાં ખુલ્લા પ્રાણીઓ અને પક્ષીઓ પણ છે। એટલે કે કહી શકાય કે આગામી 1 ઓક્ટોબરથી આ ખુલ્લા જે પ્રાણીઓ પક્ષીઓ છે તેની મજા પ્રવાસીઓ માણી શકશે। પરંતુ ખાસ કરીને અહીં ગાડી જે પ્રવાસીઓ આવશે તે પ્રવાસીઓને દર કલાકે માત્ર 50 વ્યક્તિ અને તે પણ ઓનલાઈન ટિકિટ જેમને લીધી હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે। એટલે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો હજી સુધી બંધ છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકનું જે એક પ્રકલ્પ ખાસ કરીને કહેવાય જંગલ સફારી એ જંગલ સફારી હવે ખુલ્લું થશે અને આ ખુલ્લું થશે તો પ્રવાસીઓને કોવિડ-19ની ગાઈડલાઈન હેઠળ કેવી રીતે લાવવા તે માટેની ખાસ એક કોન્ફરન્સ આજે ટેન્ટ સિટી 2 ખાતે અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ચાલી રહી છે અને ગુજરાતભરના જે પ્રવાસનનું કામ કરનાર જે ટૂર ઓપરેટર છે ટૂર ઓપરેટર સાથે હાલમાં એક કોન્ફરન્સ ચાલી રહી છે અને 1 તારીખથી પ્રવાસીઓને અહીં કેવી રીતે લાવવા તે માટેની ચર્ચા પણ થઈ રહી છે। જી જનક બિલકુલ બિલકુલ આભાર જયેશ। તો આખરે 1 ઓક્ટોબરથી ખુલ્લું મુકાશે નર્મદાનું આ જંગલ સફારી। લોકડાઉનના સમય બંધ રહેલું આ જંગલ સફારી હવે આમ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે। ખેડામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે। સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટીની આ ચૂંટણી હતી। ક્રેડિટ સોસાયટીની ઓફિસ ખાતે મતગણતરી યોજાઈ જીતેલા ઉમેદવારોના ટેકેદારો ઉત્સાહમાં ભાન ભૂલી ગયા। કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન કરાયું છે। ક્રેડિટ સોસાયટીની ચૂંટણીના પરિણામમાં આ લોકો ભાન ભૂલી ગયા છે। જીતમાં જે નિયમો છે પણ ભૂલાઈ દેવામાં આવી રહ્યા છે। ખેડામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે। સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઈઝ ક્રેડિટ સોસાયટીની આ ચૂંટણી હતી।
क्रेडिट चूंटणी ऑफिस खाते ज आ मतगणती थी। जीतेला उम्मीदवारों और ठेकेदार उत्साह में भान भूली गया। योगी ने मरसे जुड़े गए। योगीन, जीत तो जीत छे, जीत नो नशो पण होई शके छे, खुशी पण होई शके छे, परंतु कोरोना पण छे, लोको भूली रह्या छे कदाच। जी चौक्स थी दृश्यों में स्पष्ट जोई शकाय छे के जीतना उन्माद में आ ठेकेदारों कोरोना ने महामारी ने भूली रहा छे। केटलाक जे ठेकेदारों छे तेओए तो मास्क पण नथी पहेर्यु ए जोई शकाय छे अने जीतेला उम्मीदवारों ने तेओ खभे ऊंचा करी रहा छे। जे उम्मेदवारो जीत्या छे तेओए पण मास्क काढी नाखेला स्पष्टपणे जोई शकाय छे। 100 થી વધુ માણસોનું ટોળું આ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ક્રેડિટ સોસાયટીની કચેરીમાં ભેગું થયું છે અને જે રીતના દ્રશ્યો છે ચોક્કસથી ચિંતાજનક દ્રશ્યો છે। ખેડા જિલ્લા વહીવટી વિભાગે આ બાબતે ચોક્કસથી સખત કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો આના માટે જવાબદાર છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે। બિલકુલ બિલકુલ આભાર। તો આખરે ખેડામાં આપ જોઈ શકો જીતમાં જીતમાં લોકો કોરોના ભૂલી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। सूरत में डिपोजिट पैसे टीआरबी जवानों ने भरवा पड़े 6000 रुपया। त्यारे डिपोजिट भरवानो विरोध कर रहा है टीआरबी जवानों। अगाउ 20000 रुपया डिपोजिट पेटे भरवाना था त्यारे डिपोजिट रकम 6000 कर्या बाद पण टीआरबी जवानों रोष छे। एक वर्ष में नौकरी छोड़े तो रुपया परत नहीं मळे आ बात हाल में कहेवामां आवी रही छे। भारे विरोध टीआरबी जवानों कर रहा है। अगाउ डिपोजिट पेटे भरवाना था 20 हवे 6000 परंतु एक वर्ष में नौकरी छोड़ी दे तो पैसा मळशे नहीं आ प्रकारनी वातो हालमां सामे आवी रही छे। तेजस मोदी अमर साथे जोडे। तेजस, टीआरबी जवानो विरोध करी रह्या छे, सतत करी रह्या छे, शुं विगतो? सूरत शहर पोलीसमां जे ट्राफिक विभागो छे तेमां एक टीआरबी नी व्यवस्था गोठवामां आवी छे। ट्राफिक ब्रिगेड जे होय छे तेमने એક જ વખત 20000 રૂપિયા ભરવાની વાત કરવામાં આવી હતી। આ ડિપોઝિટ પેટે રૂપિયા ભરવાના હતા, જોકે જે ટ્રાફિક જવાનો છે તેમણે વિરોધ કર્યો હતો। સ્પષ્ટ થયું કે તેઓની આર્થિક સ્થિતિ બહુ નબળી છે, નાજુક છે, અને તેવામાં તેમને જયારે પૈસા ભરવાનું આવે ત્યારે તેમની પાસે આ પોસાય તેમ નથી। જોકે તેમ છતાંય તેમની પર દબાણ કરવામાં આવ્યું હતું ને કોઈ પણ રીતે તેમને પૈસા ભરવા પડે તેના માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ વિરોધનો સૂર જોતા પોલીસ કમિશનર ની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી। આ બેઠકની અંદર પહેલી વખત 20000 ના બદલે માત્ર 10000 ભરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આજે ફરી વખત બેઠક મળી હતી અને બેઠકની અંદર ટીઆરબીના જવાનોએ માત્ર 6000 રૂપિયા ભરવાની વાત છે, પરંતુ સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ટીઆરબી જવાનનું કહેવું છે કે તેઓની સ્થિતિ ખૂબ નાજુક છે, નબળી છે, આર્થિક રીતે તેઓ અત્યારે સદ્ધર નથી, ત્યારે કઈ રીતે આ 6000 રૂપિયા મળે તે એક સવાલ છે। હવે જોવાનું છે કે એક તરફ પોલીસ કમિશનર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો કયા પ્રકારે જે ટીઆરબી ના જવાનો છે તેને સ્વીકાર છે કે નથી સ્વીકારતા, ને નહીં સ્વીકાર તો આગામી દિવસમાં શું રણનીતિ નક્કી કરવાની પણ હવે જોવું રહ્યું। જી બિલકુલ બિલકુલ આભાર। તો આખરે ડિપોઝિટ પેસે ટીઆરબી જવાનો છે એમને 6000 રૂપિયા ભરવા પડશે, ડિપોઝિટ ભરવાનો વિરોધ કરી રહ્યા છે ટીઆરબી જવાનો। વડોદરામાં કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયું છે। 150 અધિદારો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તમામ અધિદારો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે। ઝી ચોઈસ કલાકે અક્ષય પટેલ સાથે વાતચીત કરી અને આખરે જે સમર્થકો છે અક્ષય પટેલના એ સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે, તેમની સાથે આવી ગયા છે। તેમના જે સમર્થકો રહ્યા છે 150 જેટલા લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે। તમામ અધિદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે। આગામી ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી યોજાવાની છે, જેની તારીખો હવે ગણતરીના દિવસોમાં જાહેર કરી દેવામાં આવશે। ત્યારે આપની સાથે કરજણ વિધાનસભાના આગામી ઉમેદવાર કહી શકાય અક્ષય પટેલ છે, તેઓ સાથે વાત કરીશું। શું કહેશો અક્ષયભાઈ, કયા પ્રકારની રણનીતિ તમારી રહેશે? અમે કાયમ માટે પબ્લિકમાં જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી મને ડબલ નવું બળ મળ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નાનાથી મોટી મોટા સુધીના તમામ પબ્લિકની સાથે જોડાયેલા હોય અને મારી સાથે જોડાયેલા જે અમુક કાર્યકરો એ પણ પબ્લિક સાથે જે જોડાયેલા છે એના કારણે અમારે ઇલેક્શનની અંદર આવનારી વિધાનસભાની અંદર ડબલ પાવરથી અમે આ ચૂંટણી લડીશું।
ચોક્કસથી આગામી પણ જે રીતે આપ કોંગ્રેસમાં હતા અને ભાજપમાં જોડાયા છો, હવે ભાજપ તરફથી તમે જે રીતે અત્યારે ઉમેદવારી નોંધાવવાનો છો, કયા પ્રકારની રણનીતિ હશે અને શું લોકો કયા મુદ્દાને લઈને તમે આ ચૂંટણી લડશો? ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા ત્યારે અમારે વડોદરા જિલ્લાની સૌથી મોટી જે કોઓપરેટિવ સંસ્થા જે બરોડા સુગર ફેક્ટરી હતી એનો મહત્ત્વનો મુદ્દો અમારી વિસ્તારની અંદર હતો, જે કે 10,000 માણસોને રોજીરોટી આપતી આ સંસ્થા છે. એ સંસ્થાને ચલાવવા માટે તેમજ એ જે સંસ્થાની અંદર 25 કરોડ જેટલા ખેડૂતોના પૈસા બાકી હતા, ભારતીય જનતા પાર્ટીએ, હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી ગુજરાતના અમારા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, અમારા પ્રભારી શ્રી પ્રદીપસિંહ જાડેજાજી અને સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના સહયોગથી આજે 25 કરોડ અમારી વિસ્તારની અંદર જે ખેડૂતોના પૈસા બાકી હતા એ પૈસા પરિપૂર્ણ કર્યા છે. એને કારણે પબ્લિકની અંદર પણ અમારે જે ખેડૂત નીતિ હતી, જે ગુજરાત સરકારની એક નીતિને આવકારી અને આજે આવનારા દિવસોની અંદર પબ્લિક ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે. કોંગ્રેસની અંદર જ્યારે અત્યારે પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ, તે પહેલાં જ ભંગાણ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેવી અમને માહિતી મળી છે, તે અંગે શું કહેશો? કેટલા કાર્યકરો ભાજપમાં જોડાશે? ઘણા બધા જે વડોદરા જિલ્લાની અંદર કરજણ તાલુકાની વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભાની અંદર જે કોંગ્રેસ પાર્ટીના જે હોદ્દેદારો હતા તમામ હોદ્દેદારો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, પરંતુ લિસ્ટ મોટું હોવાને કારણે અને કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ અમે 3 તબક્કે અમારા કાર્યકરોને જોડીશું. આશરે કેટલા લોકો એવા હશે કે જે ભાજપમાં જોડાશે? લગભગ ઘણા બધા આજે જે વોટર્સ ગણ્યા તો ઘણા બધા છે, પરંતુ અત્યારે જે હોદ્દેદારોની વાત કરીએ તો લગભગ 150થી પણ વધારે હોદ્દેદારો કાર્યકરો જે મહત્ત્વના છે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. એવી જ રીતે અમારે એક બીજો પ્રોગ્રામ 4 વાગે સિનોર મુકામે રાખ્યો છે, ત્યાં સિનોર તાલુકાના જે કાર્યકરો છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો તે સાથે એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. એટલે ચોક્કસથી ભાજપના જે રીતે આગામી ઉમેદવાર કહી શકાય તે અક્ષય પટેલે જણાવ્યું હતું કે જેની અંદર કોંગ્રેસની અંદર છે તે ચૂંટણીની જાહેરાતો થતાં પહેલાં જ કોંગ્રેસની અંદર મોટું ભંગાણ સર્જાય અને આગામી જે હોદ્દેદારો છે તે મોટી સંખ્યાની અંદર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ રહેલી છે. નીતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, કરજણ. રાજસ્થાનમાં અનામત આંદોલનને સાબરકાંઠામાં સમર્થન મળી રહ્યું છે. અમદાવાદ ઉદયપુર હાઈવે ગત રાત્રિથી બ્લોક કરાયું છે. અમદાવાદથી રાજસ્થાનનો નેશનલ હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. શામળાજી આશ્રમ ચોકડીથી વાહનો ડાયવર્ટ કરાયા છે. બંને રસ્તા પર ઉદયપુરથી ગુજરાત અને ગુજરાતથી ઉદયપુર વાહનો શરૂ થયા છે. વિજયનગરના પાલપટ્ટણ લોકો પણ આંદોલનમાં પહોંચ્યા છે. રાજસ્થાનમાં જે આંદોલનની આગ ધીરે ધીરે હવે પ્રસરી રહી છે, આપ જુઓ કે ગુજરાતમાં પણ 2 જિલ્લા છે, સાબરકાંઠા અને અરવલ્લી. આ બંને જિલ્લામાં આપ જુઓ કે વિજયનગર, ભિલોડા, મેઘરજ, શામળાજી, ધનસુરા, આ જે આખો આદિવાસી પટ્ટો છે એ ડુંગરપુરની સાથે સંકળાયેલો છે. આજ પડોશી રાજ્યમાં જે તાલુકો આવેલો, જિલ્લો આવેલો છે, તો ત્યાં તેની અસર થઈ રહી છે. તો રાજસ્થાનમાં પણ અનામત આંદોલનને સાબરકાંઠામાં સમર્થન મળી રહ્યું છે. ઉદયપુરથી ગુજરાત અને ગુજરાતથી ઉદયપુર વાહનો શરૂ થયા છે. વિજયનગરના પાલપટ્ટણ લોકો આ ડુંગરપુરમાં જે આંદોલન થઈ રહ્યું છે એ આંદોલનમાં પહોંચ્યા છે. રાજકોટના જેતપુરમાં કેમિકલ માફિયાઓ સામે હવે ખેડૂતોમાં પણ આક્રોશ છે. જેતપુરના સાડીના કારખાનામાંથી બેફામ કેમિકલયુક્ત પાણી છોડાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ ભાદર નદી બાદ હવે છાપરવાડી નદીને પણ પ્રદૂષિત કરવામાં આવી રહી છે. ત્યારે પ્રેમગઢ, લાણાગરા, લુણાગરી, કેરાડી ગામના ખેડૂતો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું છે. કેમિકલ માફિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. પ્રદૂષિત લાલ પાણી બંધ કરવાના સૂત્રોચ્ચાર કર્યા. વધતા જતા પ્રદૂષણથી જમીન બંજર બને તેવા ખેડૂતોમાં ડર છે, જેથી આ પ્રદૂષણ તાત્કાલિક અટકાવવા ખેડૂતોએ માંગ કરી છે. જેતપુર ડાયંગ એસોસિએશનના જે કારખાનાઓ છે, બધા ડાયંગ પ્રિન્ટિંગ એસોસિએશન બધા કારખાનાઓ, તેનું પ્રદૂષિત પાણી આમાં ઠલવવામાં આવે છે, જે આ નદીમાં આવે છે, જેથી અને ઘાટ પણ આગળ ચાલુ છે, જેના પણ પ્રદૂષિત પાણીઓ આ નદીમાં આવે છે, જેથી અમારી જમીન અત્યારે બંજર થઈ રહી છે.
પ્રદૂષિત પાણી અમારે છાપરવાડી નદીમાં આવે છે, જે એક વખત તાજું તેલ જેવું પાણી જતું હતું. અત્યારે તમે જોઈ શકો છો કે આમાં મૂંગા પશુ પણ આ પાણી પીવા લાયક પાણી છે નહીં. એક તો આ વર્ષે આપને ખબર છે કે કુદરતી માર છે, કોરોના છે, આ વર્ષે વરસાદ એટલો પડ્યો અને ઉપર આને કેટલી વખત રજૂઆતો કરેલી છે સરકારશ્રીને કે આ પ્રદૂષિત પાણી અમારું બંધ કરો, પણ છતાં આ લોકોના બેફામ એવા રાજકારણીઓ અને એનો એટલો સપોર્ટ છે કે અમુક સમય બંધ થઈ જાય ફરીવાર આ ચાલુ થાય. જેતપુરનું પ્રદૂષણ છે તે ક્યાંક અટકવાનું નામ જ છે તે ક્યાંક નથી લઈ રહ્યું, ત્યારે ખેડૂતો છે તે ક્યાંક વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. ત્યારે મારી પાછળના જ દ્રશ્યો છે તે બતાવવા માંગુ છું કે પ્રેમગઢ તેમજ લુણાગરી કેરાળી ગામના જે ખેડૂતો છે તે ચેકડેમ ઉપર ઊભા રહી અને જે કલર કેમિકલ યુક્ત પાણી છે તે સીધું જ આ ચેકડેમની અંદર છે તે છોડવામાં આવે છે. તેમના જ કારણે જે વિરોધ છે તે ક્યાંક નોંધાવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ખેડૂતો છે તે હાથમાં પાણીની બોટલો લઈ અને આ જે પ્રદૂષણ પાણી છે આવી રહ્યું છે તેમની ઉપર ઊભા રહી અને વિરોધ છે તે નોંધાવી રહ્યો છે. અને આ જે ચેકડેમ છે તેમનું જે પાણી છે તે ક્યાંક સીધું જ છાપરવાડી બે ડેમમાં છે તે ક્યાંક ભરતું હોય છે. તેમને જ લઈને ખેડૂતો છે તેમાં એક પ્રકારનો રોષ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા અનેક પ્રકારની રજૂઆતો છે તે પણ કરવામાં આવી છે, પરંતુ જીપીસીપીના બહેરા કારણે ખેડૂતોની રજૂઆત છે તે ક્યાંક સંભળાતી નથી. તેના જ કારણે પ્રદૂષણ માફિયાઓ છે તે ક્યાંક બેફામ બન્યા છે અને સીધું જ કલર કેમિકલ યુક્ત પાણી છે તે ક્યાંક આ ચેકડેમોની અંદર છે સીધું જ છોડવામાં આવ્યું. તેના જ કારણે ખેડૂતોની જમીન છે તે ક્યાંક બંજર છે તે ક્યાંક બની રહી છે. તેવા ખેડૂતો છે તે ક્યાંક શક્યતા છે તે ક્યાંક સેવા રહી છે. તેમના જ કારણે ખેડૂતોમાં રોષ છે તે જોવામાં મળી રહ્યો છે. ત્યારે જો આ પાણી છે પ્રદૂષણનું બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી છે તે ખેડૂતો છે તે ઉચ્ચારી રહ્યા છે. નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર ભીખડ ઘસી પડી છે. ભીખડ પડતા જ બે લોકોના મોત થયા છે. અન્ય શ્રમિકો દટાયા છે કે નહીં હાલમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના બની ચૂકી છે. વધુ એક ઘટના, બે શ્રમિકોના મોતની ખબર હાલમાં સામે આવી છે. ભીખડ ધસી પડી છે. આપ જોઈ શકો છો ગિફ્ટ સિટીની આજુબાજુની આ સાઇટ છે કે ત્યાં આ ભીખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. હજુ પણ શોધખોળ ચાલી રહી છે કે અંદર કોઈ મજૂરો દટાય છે કે નહીં. હિતલ પારેખ અમારી સાથે જોડાય. હિતલ, ગાંધીનગરમાં થોડા સમયની અંદર આ બીજી ઘટના છે, હાલમાં કઈ રીતે ઘટના બની, શું વિગતો, હજુ પણ કેટલાક મજૂરો દટાયેલા છે કે શું? ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગિફ્ટ સિટી જતા સંસ્કૃતિક નામની એક કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે. જે પ્રકારે ભીખડ ધસી પડી, એ ભીખડ ધસ્યા બાદ બે મજૂરોથી માંડીને કેટલાક મજૂરો દટાયા હોવાની વાત સામે આવી હતી. તેના કારણે ગાંધીનગર ફાયર બ્રિગેડે પહોંચીને ત્યાં શોધખોળ હાથ ધરી છે અને એમાંથી એક મજૂરનો મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યો છે, જ્યારે બીજા મજૂરનું પણ મૃત્યુ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્વાભાવિક છે, બે મજૂરના બે શ્રમિકોના મૃત્યુ થયા છે. હજુ બીજા કોઈ દબાયા છે કે નહીં તેની શોધખોળ અત્યારે ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે ગાંધીનગર ફાયર બ્રિગેડ સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ છે તેમાં એ લોકોનું જણાવવું છે કે જે બાંધકામ સાઇડ હોય ત્યાં પ્રોટેક્શન દિવાલ બનાવવાની હોય છે, પણ આવી જ કોઈ જ સુરક્ષાના મેજર જે નતા લેવાયા એટલા માટે આવી ઘટનાઓ બનતી હોય છે. અને થોડા સમય અગાઉ ગાંધીનગરમાં આ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. આજે વધુ બે લોકોના આમાં મૃત્યુ થયા છે. બિલકુલ બિલકુલ, આ ચિંતાજનક રીતે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આભારી તલ. તો આખરે ગાંધીનગર વધુ એક આ ઘટના જેમાં નિર્દોષ મજૂરોના મોત થઈ રહ્યા છે, બે મજૂરોના મોત થયા છે અને હજુ પણ શોધખોળ હાલમાં ચાલી રહી છે. ઝી ચોવીસ કલાક પર સ્કૂલ ફી અંગેના સૌથી મોટા સમાચાર. ખાનગી સ્કૂલોની ફી માફી અંગે વાલી મંડળની શિક્ષણ મંત્રી સાથેની આજની બેઠક નિષ્ફળ રહી છે. 29 સપ્ટેમ્બરે ફરીથી બેઠક મળશે. વાલી મંડળના સભ્યો 50% ફી માફીની માંગ કરી રહ્યા છે. ખાનગી સ્કૂલના સંચાલકો ફી માફી માટે તૈયાર નથી. શિક્ષણ મંત્રી ટ્યુશન ફીમાં 25% માફીની તૈયારી દર્શાવી છે. સમગ્ર શૈક્ષણિક વર્ષની 50% ફી માફીની વાલીઓએ માંગ કરી છે. 50% ફી માફી બહુ જ વધારે કહેવાય, સંચાલક મંડળ આ વાત કહી રહ્યા છે. વાલીઓએ સમજવું પડશે કે સંપૂર્ણ ફી માફી શક્ય નથી. શિક્ષણ મંત્રી ખાનગી સ્કૂલોની સ્થિતિ સમજે. 29 સપ્ટેમ્બરે ફરી વાલી મંડળ અને શિક્ષણ મંત્રીની બેઠક થવાની છે. વાલી મંડળે 50% ફી માફીની રજૂઆત કરી હતી. ટ્યુશન ફીમાં 25% માફીની શિક્ષણ મંત્રીની હૈયાધારણા પણ સામે આવી છે. અમારી માંગ એ હતી કે જે ગુજરાત સરકારે જે ઠરાવ કર્યો હતો સંપૂર્ણ ફી માફીનો, એ ઠરાવને ફરીથી અમલીકરણમાં આવે. પરંતુ શિક્ષણ મંત્રીનું કહેવું એવું છે કે એ ઠરાવ હાઈકોર્ટે રદ કરેલો છે. તે પછી અમારા સર્વે જે વાલી મંડળો છે ગુજરાતના, એમણે 50%
કે જે ટ્યુશન ફી છે આખા વર્ષની એમાં 50% અમે અત્યારે ફી માફીની માંગ કરેલી છે. શિક્ષણ મંત્રીનું કહેવું એવું છે કે આખા વર્ષની જે ફી છે એ 25% સરકાર અને મુખ્યમંત્રી સાથે વાત થયા મુજબ 25% સુધી અમારું અટક્યું છે. એટલે અત્યારે વાત અમારી સકારાત્મક થયેલી છે, વાત આગળ વધેલી છે. ફરીથી મંગળવારે વાલી મંડળો સાથે મિટિંગ થશે. સરકારશ્રી અત્યારે ટ્યુશન ફીમાં આખા વર્ષમાં 25% વાત કરી રહ્યા છે. વાલી મંડળ અત્યારે 50% માંગ લઈને અડગ રહ્યું છે. અમે ટોટલ ટ્યુશન ફી જે આખા વર્ષની છે એટલે કે ગુજરાતી મીડિયમમાં જૂનથી લઈને માર્ચ સુધીનો જે મહિનો છે એ વર્ષમાં અમારી 50% ટ્યુશન ફી માફી થવી જોઈએ એવી અમે અડગ રહેલા છીએ. કૃષિ સાથે સંકળાયેલા બિલના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને લઈને મોરબીમાં વાંકાનેર માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે, જેમાં યાર્ડના કમિશન એજન્ટ, વેપારીઓ તેમજ યાર્ડના ચેરમેને સમર્થન આપ્યું. બિલ ખેડૂતો વિરોધી હોવાનું કહી શાકભાજી માર્કેટ અને ખેતીમાં ઉપયોગી દવાનું વેચાણ પર બંધ રખાયું છે. આ બિલના અમલથી માર્કેટ યાર્ડ ભાંગી પડશે અને ખેડૂતોને નુકસાન થશે તેવી રજૂઆત કરી બંધને સમર્થન પણ જાહેર કરાયું છે. ગુજરાતના આ કાયદા બાદ ગુજરાતના લગભગ 50-60 એપીએમસી તો બંધ થઈ જશે. એપીએમસીના કારણે બજારમાં હરીફાઈ ઉભી રહી છે. એપીએમસીના કારણે ઘણા બધા નાના વેપારીઓ ખરીદી કરવા આવે છે અને જેના લીધે બજારમાં એક માર્કેટમાં હરીફાઈ ઉભી થાય છે. પરંતુ આ કાયદાના કારણે એપીએમસીઓ ખતમ થઈ જશે, નાના નાના વેપારીઓ ખતમ થઈ જશે, મોટા 2 કે 3 કોર્પોરેટના હાથમાં માર્કેટ રહેશે. એ સિવાય પુરવઠાનો કાયદો પણ આને લગતા જે પુરવઠાનો કાયદો છે, જે નિયંત્રણ કર્યું છે, નિયંત્રણ પણ દૂર કરી દેવામાં આવ્યું છે. એના કારણે મોટા કોર્પોરેટો મોટો જથ્થો રાખશે અને ભાવની સાથે રમત રમશે. જે ખેડૂતનું અત્યારે સંપૂર્ણ હિત જણાતું હોય અને અત્યારે આ સરકારે રાજ્યસભાની અંદર જે સરકારે ખેડૂત વિરોધી કાયદો પસાર કરી અને ખેડૂતોને આર્થિક અને માનસિક રીતે એટલું ભયંકર નુકસાન થશે. કારણ કે જે આ પૂંજીપતિ જે લોકો છે એ જે પોતાના પૈસે લઈને માલ ખરીદી કરી અને બજારની અંદર પોતાની કાળી બજાર કરશે અને યાર્ડોની અંદર ખૂબ નુકસાન થશે, આર્થિક ભાંગી જવા ત્યાં થશે. એટલે આજે આના અનુસંધાને અમે આ યાર્ડ બંધ સંપૂર્ણ રીતે રાખેલી છીએ અને વેપારી બજાર અને દલાલોએ અમને સમર્થન આપી અને અમે આ બંધ રાખ્યું છે. આ સરકારને જે કાયદો મેળવી આ વિરોધની અંદર અને આજે ભારતમાં બંધ વિલંબને અને અમે સમર્થન આપી છીએ. નવા વિધેયક આવવાથી ખેડૂતોના હાથમાંથી જે મિનિમમ રેટ મળે છે, ટેકાના ભાવ મળે છે, બિલકુલ નાબૂદ થઈ જશે અને મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ છે, 5 પૂંજીપતિઓ છે ભારતમાં કંપનીઓ, એ કંપનીના હાથમાં સંપૂર્ણ માર્કેટ જતું રહેશે અને ખેડૂતોને માર્કેટ પૂંજીપતિઓ ખેડૂતો પાસેથી ઈચ્છા પડે એવા ભાવથી ખરીદી કરી લેશે, પોતાના યાર્ડ ઊભા કરશે, યાર્ડના હાથમાં કોઈ સત્તાઓ નહીં રહે અને એ પૂંજીપતિઓ છે તે પોતે પહેલાં એક વખત ખેડૂતો પાસેથી સસ્તા ભાવે માલ ખરીદી લેશે અને ત્યાર પછી એની ઈચ્છા પડશે, એવા ઊંચા ભાવથી ઈચ્છા પડે ત્યારે સ્ટોક કરી અને વેચશે. એટલે માત્ર ખેડૂતોને નહીં પણ વાપરનારા નાના નાના વર્ગોને, મજૂરોને, બધાને જ એ નુકસાન કરતો કાયદો છે. એના વિરુદ્ધમાં આજે ભારત બંધ 250 કરતાં વધુ ખેડૂત સંસ્થાઓએ બંધને સમર્થન આપ્યું છે. ત્યારે એના કાયદાના વિરુદ્ધમાં અમે પણ સમર્થન આપી અને માર્કેટ યાર્ડ બંધ રાખ્યું છે. હવે આ 3 અધ્યાદેશ રાજ્યસભા લોકસભામાં પસાર કરી ખેડૂતોને ભયંકર નુકસાન કરેલ છે. એમાં તો એક સંગ્રહખોરીનો એક મર્યાદા હતી તે દૂર કરવામાં આવી છે. તો ખેડૂત સંગ્રહ કરવા સક્ષમ નથી ત્યારે મોટા કંપની કોર્પોરેટ ક્ષેત્ર સંગ્રહ કરશે અને ભાવ ઉપર કંટ્રોલ કરશે, જે લાંબા ગાળે ખેડૂતોને નુકસાન કરશે. અને કંપનીઓ ખેતી ઉપર કંટ્રોલ કરશે, ખેડૂતોને ગુલામ તરીકે રાખશે અને ખેડૂતોને અસંતોષ થશે એવા સંજોગોમાં કોર્ટમાં જવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. ત્યારે કલેક્ટરો પાસે જવાનું થશે, જે ખેડૂતોને અન્યાય થશે, જે અત્યારના સંજોગો મુજબ કલેક્ટર હોય કે કોઈ પણ હોય તે ખેડૂત કરતાં કંપનીને સમર્થન વધારે કરશે, જેનાથી ખેડૂતોને લાંબા ગાળે